જય શ્રી કૃષ્ણ. આજના આપણા નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ને અત્યારે અત્યારમાં વાગી ગયા છે 7:30 જેવો ટાઈમ થઈ ગયો છે. ને જગદીશ ટિફિન લઈને વહી ગયા છે. તો મિત્રો, આપણે હવે ધોવા બેઠા છીએ કપડાં. ને મારા મનભાઈ ઉઠી ગયા છે ને નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે, તો તેને નાસ્તો કરવો છે. તો ચાલો મિત્રો, આપણે એને આપશું. તો આ બધા કપડે, અને ગરમી એટલી છે મિત્રો કે વાત ન પૂછો. તો મશીનમાં પણ કપડાં ફરી રહ્યા છે. તો ચલો હવે આપણે પૂછશું મારા મનભાઈ ને કે શું ખાવું છે. અવાજ બંધ કર. અને શું ખાવું બટુ તારે? સેવ ને મોહનથાળ, ખાલી સેવ. તો મારા મનભાઈ ને ખાવી છે સેવ. ક્ષણ પણ ઉટકાઈ ગયા છે ને પોતા બાકી છે. તો મેળવવા માટે દૂધ ગરમ કર્યું છે. ને અહીંયા આપણી પડી છે કાલે શેકતા હતા તે માંડવી. તો ચાલો મિત્રો, મારા મનભાઈ ને આપી દઈએ સેવ અને પછી ધોઈ લઈએ કપડાં. આપણે આવી ગયા છીએ રીટા ભાભી ની ઘરે. પેલા ગયા હતા મારા મોટા સાસુ ની ઘરે, તો ત્યાંથી આપણે વિડીયો નથી લીધો કારણ કે મારા નણંદ નું બાવ રોતું હતું અને તેને ચોરવાનો હતો, અને પછી કઈક વાતો એ ચડી ગયા તો વિડીયો નથી લીધો. અને હવે આવ્યા છીએ મારા રીટા ભાભી ની ઘરે. તો મારે પ્યોર દેશી આમ ચશ્મા બસમાં ચડાવીને જો ડોહીમાં થઈ ગયા છે. હવે તો લગભગ ઉંમરે દેખાવ મહેંદી બિચારીને બહુ કેદી આવે. સાચી વાત છે, હવે એની વહુનું આપણે જ કરવું પડે. અને આ છે મારા બિન્ટુ ભાભી, કે મસ્ત મજાની કુદરતી એસી પાસે બેઠા હે. એવી સરસ ઠંડી હવા આવે હે, સાતમા માળે રહે તો ફ્લેટમાં તમારે એ મજા આવે. આપણે ડુપ્લેક્સમાં આવી ઠંડી હવા નથી આવતી. તો મારા મનભાઈ પણ છાનમુના બેઠા છે. શું થયું દીકુ? તો મસ્ત મજાનું કામ પણ ચાલુ છે આપણું. કેમ કઈક મજા નથી આવતી? ના પીવું જ નથી, અમારા ઘરે કઈ પી નથી આવતી. તમને એવું કઈ મને પાતાય નથી, અમે મારે પીવું જ નથી. પેલા ગાંડી દળી લેવી હતી અને હવે એને લેવો છે મૂન બોલ. તો બે દિવસ પેલા જ એના પપ્પા એને ફૂટબોલ લઈ આવી દીધો છે. હવે ભાઈ ને લેવો છે મૂન બોલ, પછી લેવાની છે ગાંડી દળી. તો બધા બોલ જ ભેગા કરશે કે ભણવાનું કરશે એ ખબર નથી પડતી. જોઈ લ્યો ઊંધો પડ્યો. અને મારા સિયાબેન કરી રહ્યા છે ભેળની તૈયારી. તો ટમેટાની ગ્રેવી થઈ ગઈ છે અને હવે ડુંગળી સુધારે છે. બધું લઈ દેવું, ઊનો લઈ દેવો, ગંજી પતાળ બધું લઈ જ દેવું. મારા દીકરાને તું કે બધું લઈ જ દેવું છે કારણ કે અહીંયા એક એવું ઝાડવું મૂક્યું છે ભગવાને કે આમ 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 કરીને આમ આમ. તો પૈસા જ ખરે, પૈસા જ ખરે. મારા મન જેટલું લખીએ ને એટલું બધું આવી જ જાય. હું એટલે તું ડેઈલી ની તારી ફરમાઈશ હોય મારે રોજ પૂરી જ કરવાની છે. તો કેતી નથી, કઈ નથી કરતો ઈ તું મન કે કઈ નથી કરતો. રોજ ખોટું નથી બોલતો. કાલે હતી કઈ, કાલે આપણે બગીચામાં ગયા હતા ત્યાં ભેગું તો એમ કીધું મારે ખાવું છે. તે પછી નાસ્તો કરી લીધો, લઈ દીધા પછી તેમ કીધું હજી મને ભૂખ લઈ હજી લેવું છે. તે પછી લીધું ત્યાં બગીચામાં ફરીને આવ્યા પછી તોય તારે હજી બગીચામાં જવું તું. અહીંયા આવીને તારે બગીચામાં જવું તું. તું કેમ જ અમારે કરવાનું છે? નહીં જ રાખવાનું છે બધું અહીંયા. જોઈ લ્યો મિત્રો, જોઈ લ્યો તમારા બાળકો કરે આવું. અમારે તો, મારે તો આજ ડેઈલી ના 8 વર્ષ થી આ જ હાલે છે. કેમ કેમ દીદી ને એમ કરેસ હે? આ તો કાયમ નથી. હવે હવે તો સીધું મોનિકા મેડમ ને જ મળવું જોઈએ. વાહે બેહે ને તાવી થાય ઉના ઉના અડાડીને બેહે આમ થપ્પા કરી દે વાહે. કાલે અવની દીદી કેમ એનો ગાલનો ઓલો ફોટો બતાવ્યો તો અડી ગયું તું કુકર એવો. તને બે વાહે થપ્પા કરી દઈશ વાકો ને કોકો બેહેસ ને તો લે. તો ચાલો મિત્રો, અમારા મનભાઈ નું તો અમારે ખાઈમી રહેવાનું છે. હવે જમવાની તૈયારી કરી લે કારણ કે આજે ટિફિન નથી બનાવ્યું. ટિફિનમાં આજે જગદીશ ને સેવ મમરા કરી દીધા છે, સેવ ભરી છે ને મોહનદાળ ભર્યો છે. તો પૌવા બટેટા કરવા હતા પણ મારા સિયાબેન ને ખાવી હતી ભેળ, તો અમે બનાવી રહ્યા છીએ ભેળ. તો ચાલો મિત્રો, આપણી મસ્ત મજાની ભેળ થઈ ગઈ છે રેડી. તો આ મસ્ત મજાની ભેળ બનાવી છે ને ઠંડી ઠંડી ને વાલી વાલી મસાલા વાળી છાશ બનાવી છે.
અને આ અમારે ઊંધા ભાઈ ઊંધા બેહીને જમે છે, કારણ કે એને ભેળ નથી ખાવી, તો કોઈ મોહન થાળે નો જો આમ ખાઈ ન જાય ને, એટલે મોહન થાળ લઈને બેઠો, કોઈ ખાઈ ન જાય ને એટલે મૂંધો બેઠો હે. મારા સિયાબેન એની ભેળ લઈને બેઠા છે, અહીંયા ડુંગળી પડી છે ને, અહીંયા છાશ છે ને, થોડો કચરો સાઈડમાં રાખ્યો, જમી લઈ પછી શું થયું. રિમોટ નથી દેતી એમ, ટીવી બંધ કરી દે, કોઈને જોવું જ નથી, ખાઈ લ્યો. પછી વાગી ગયા છે પૂણા સાત, અને મારા સોનલબેન ને બ્લાઉઝ સીવું હતું પણ આપણને પાઇપિંગ બહુ નહોતી ગમતી એટલે આપણે એની પાસે કઢાવી છીએ. અને અમારા માલવભાઈ માંડવી લઈને બેઠા છે, તો આપણે પહેલા માંડવી નીચે રાખીને પોલતા, પાણા ઉપર મારી, પણ અમારા માલવભાઈ જોઈજો કેવી રીતના પોલે છે એ તમને બતાવું. આને કહેવાય અત્યારની જનરેશન, પાણો બહુ મસ્તીનો ગોઈતો. માલવ જો આમ હોય, આ રહ્યું ને એને આમ જો ફૂટી ગયો ને, મસ્તી નો જો ફૂટો, પાણું મસ્તી નો ગયો તો માલવ તે એ અહીંયા હોય, અહીંયા સીવવાનું પણ ચાલુ કર્યું છે, તો સીવવામાં આજે આપણે ટોપ નું કટિંગ કરી રહ્યા છીએ. તો આમાંથી આપણે આપણું ટોપ કટિંગ કરવું છે, અને અમારે અહીંયા અવની બેન કરી રહ્યા છે માચી વર્ક, તો તે ભાગ અવની બેને કર્યો છે, ને અહીંયા કર્યું છે અમારા શિયા બેને. અને અમારા મન ભાઈ આમથી કઈક શું કરે છે, મન તું ન્યા ઉભા રહ્યો બે. તો બંને બાળકોનો ઝઘડો ચાલુ છે બારે, અને હવે આપણે કટિંગ કરશું ને પછી બેસશું સીવવા, કારણ કે ગરમીમાં બહુ આપણને અહીંયા કટિંગ કરવું બહુ મજા આવતી નથી, અને બોરવતું પણ બગાસો ચાલુ રહીએ મિત્રો. તો ચાલો હવે આપણે બનાવશું રસોઈ, અને રસોઈમાં બનાવવાનું છે ચોરા બટેટાનું શાક, અને રોટલીને અમારા મનભાઈ બનાવ્યું હતું લીંબુ સર. તો જોઈ લો, પી લીધું છે વાસણ બધા નવેરામાં, નવેરામાં અહીંયા પોતું માં દે જો ખાય ખદોડીને, અને અહીંયા બાંધી લીધો છે લોટ, અને અહીંયા મૂક્યું છે આપણે તેલ. તો ચોરા બટેટાનું શાક બનાવશું, અને અમારા મનભાઈ માટે નાખ્યા છે મોટા મોટા બટેટા. તો ચાલો હવે આપણે રસોઈ બનાવી લઈશું, અને રસોઈ બનાવ્યા પછી શું કરી છે તો આગળ મળશું. યસ દોસ્તો, અત્યારે વાગ્યા છે 8:10 જેવો ટાઈમ થઈ ગયો છે, ને મારે જમવાની એટલી ભૂખ લાગી મને, પણ હવે જાતી મને જમવા નથી દેતી, એનું કારણ છે કે તમે દેડી રાખો. બાબા જવું છે, બાબા જાઓ, બાબા જેજે કહે તો જઈએ છે. રાધે રાધે રાધે, રાધે રાધે કહે તો. હવે એ બેન ને મારી જોડે જમવું છે પણ કઈ જમતી નથી. હા જો જમવામાં જે ગ્રીન ચોરી નું શાક છે, ગ્રીન ચોરી નું શાક છે, રોટલી આપડે બંધ કરવાની છે, પણ જેમ બંધ કરવાની કેમ વધતી જાય છે. અત્યારે અમે લોકો જમી લઈ, ઝાકી બેન અમારી જોડે અત્યારે પ્લે કરી રહી છે. હા કીધે તો, હાઈ હાઈ કીધે તો, તમારી ઘરે આજે શું રસોઈ બની છે ફટાફટ કમેન્ટ કરો, તો જઈને જવું નથી, બોલો ખેડતો આવે. તો મારી પાસે રહેવું છે, જોઈ લ્યો, ટાટા કહી દે, ટાટા કહી દે. તો ચાલો મિત્રો, અત્યારે જમી લઈએ, ભલે મારા ખોરાકમાં બેઠી રહી પણ અમે જમશું, અને બાળકોને આવી રીતના રમાડવા જોઈ. તો વિડીયોમાં લાઈક કરજો, શેર કરજો, અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. યસ દોસ્તો, કેમ છો, મજામાં? રાતના 9 વાગ્યા છે, ને મારી ઘરે આજે ઝાકી બેન 8 વાગ્યાના જમવા બેઠા ત્યારથી મારી જોડે છે, ને રાતના 9 વાગ્યા 1 કલાકથી હું રમાડું છું. પણ મને એક શબ્દ મેં વાંચેલા હતા, એક બુકમાં શબ્દ વાંચેલા હતા કે તમે દરરોજ સાંજે થાકીને આવ્યા હોય, માઇન્ડ ફ્રેશ કરવું હોય તો, અને ભગવાનના સાક્ષાત દર્શન કરવા હોય તો,
તમારી શેરીમાં તમારા ઘરમાં આસપાસ નાનું બાળક હોય તો એની જોડે થોડીક વાર હસી મજાક કરી લેવી, એની સાથે રમી લેવું અને એની જોડે કાલી ગલી ભાષામાં વાત કરવી. પછી એમનું કહેતા કે મને ભગવાનના કે ઈશ્વરના કે દર્શન નથી થયા, કારણ કે ઈશ્વરનું રૂપ અને ભગવાનનું રૂપ એક નાનું બાળક જ હોય છે, બાકી ક્યાંય ઈશ્વર ઈશ્વરનું રૂપ હોતું નથી. કારણ કે ભગવાનનું સાચું રૂપ તમારે જોયું તો નાના બાળકોમાં, કારણ કે એટલી નિખાલસ હોય છે મારી બેન. કે બેન, અમે તો ડેઈલી સાક્ષાત લક્ષ્મીના દર્શન કરી રહ્યા છીએ અને લક્ષ્મીના દર્શન કરતા રહેશું અત્યારે. જોઈ લો તમારા જેને આ શબ્દ સમજાઈ ગયો હોય કે પાંચ મિનિટ તમે બાળકો જોડે પ્લે કરી લ્યો, એની જોડે કાલી ગલીમાં કાલી ગલી વાતો કરો અને એની જોડે હજી મજાક કરો, તમારું માઇન્ડ ફ્રેશ ન થઈ જાય તો મને કહેજો જગદીશ પટેલને કે માઇન્ડ ફ્રેશ નથી. પણ રિયલમાં માઇન્ડ ફ્રેશ થઈ જશે. આજ એક મહિનાથી હું ઝાંખી જોડે માઇન્ડ ફ્રેશ કરું છું. જોઈ જાઉં કઈ વાતો કરે છે. હે મન ક્યાં, મન મન ક્યાં, ઝાંખી ક્યાં, ઝાંખી ઝાંખી ક્યાં, ફાફા ફાફા કેતો. તો ચાલો મિત્રો થોડીક વાર માઇન્ડ ફ્રેશ કરી લઉં છું, સાક્ષાત ભગવાનના દર્શન કરી લઉં છું. તો બાળકોમાં જ ભગવાનનું રૂપ રહેલું છે, દર્શન કરો અને તમારી આસપાસ બાળકો છે તો એની જોડે પ્લે કરો, ટાઈમ સ્પેન્ડ કરો અને મોજ મસ્તી કરો અને એની જોડે એની ભાષામાં વાત કરો, કાલી ગલી ભાષામાં. જાકું જે જે કરતો બેટા, રાધે 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 રાધે. તો ચાલો મિત્રો આ વિડીયોને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ કરજો. નાથી કોણે ના બાળકો જોડે આજુબાજુના બાળકો જોડે આવી રીતનું પ્લે કરે છે, કમેન્ટ કરજો. જય હિન્દ મિત્રો. મમ્મી આવ્યો, મમ્મી Tata, tata, tata.